છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે વાહન વ્યવહાર અને અંગત રીતે ઘણી મર્યાદાઓ હતી. એ મર્યાદાઓ હોવા છતાં આપણે ઈશ્વર કૃપાથી 2020 અને 2021ની મહાશિવરાત્રી ઉજવી શક્યા હતા. ભવનાથનો મેળો બંધ હતો, પરંતુ આ વર્ષે બે વર્ષ બાદ ત્રીજા વર્ષે ભવનાથનો મેળો ભરાયો છે, જેમાં અભૂતપૂર્વ ધસારો થયો છે. તેથી આગામી એક અઠવાડિયા માટે આપણે અહીંયા યાત્રિકોનો પ્રવાહ અગાઉ કરતાં ઘણો વધારે રહેશે. મારી સૌ યાત્રિકોને વિનંતી છે કે સોમનાથ ભગવાનનું મંદિર 42 કલાક સતત ખુલ્લું છે અને તમામ ભાવિકને દર્શનનો લાભ મળશે, એટલે કોઈએ ઉતાવળ ન કરવી, ધક્કા મૂકી ન કરવી અને સહયોગ આપવો. આજે શ્રી સોમનાથ મહાદેવનું મંદિર સ્વચ્છતા, સુરક્ષા અને અનેક પ્રકારની ધાર્મિક વિધિ માટે સૌમાં લોકપ્રિય છે, ત્યારે અમે સૌથી પ્રથમ શ્રદ્ધાળુઓનો આભાર માનીએ છીએ કે મહાદેવની સેવામાં અવિરત રીતે અમને સૌનો સહયોગ મળતો રહે છે. આ વર્ષે વાહન વ્યવહાર તદ્દન નોર્મલ થયો છે અને અનેક લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. ગુજરાત બહારના લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે આપ સૌનું સોમનાથ મહાદેવના આ પવિત્ર મંદિરમાં, પ્રથમ જ્યોતિર્લિંગમાં સ્વાગત કરીએ છીએ. લાંબા સમયગાળા બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર શિવરાત્રીનું ભવ્ય આયોજન થયું છે. તમે મારી પાછળ જે રીતે જોઈ શકો છો, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરની અંદર હજારોની સંખ્યાની અંદર ભાવિકો ઉમટ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે પોતાના પુણ્યનું ભાથું ભરી રહ્યા છે. સોમનાથ તીર્થમાં જ્યાં જુઓ ત્યાં માનો મહેરામણ દેખાઈ રહ્યું છે. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય બમ બમ ભોલેના નાદ સંભળાઈ રહ્યા છે. સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાઓ ગોઠવવામાં આવી છે. આ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ હોય, ડોગ સ્કોડ હોય, ડીવાયસપી કક્ષાના અધિકારીઓ મંદિર સુરક્ષાની અંદર અત્યારે ઉપસ્થિત છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સોમનાથ તીર્થની અંદર લાંબા સમય બાદ શિવરાત્રીનું ભવ્ય આયોજન થવાને કારણે ભક્તોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે કે જે રીતે મહાદેવે કોરોના મહામારીમાંથી વિશ્વને બહાર લાવ્યા, તે જ રીતે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારાઓ વચ્ચે પણ વિશ્વ શાંતિ સોમનાથ મહાદેવના આશીર્વાદથી થાય. કૌશલ જોશી, ગુજરાત તક, સોમનાથ.